हेलो माय डियर स्टूडेंट, आज आपने ग्रेड 5 ની અંદર સબ્જેક્ટ આપણો ગુજરાતી, જેની અંદર આજે આપણે કાવ્ય જોવા જઈ રહ્યા છીએ. તો તેનો નંબર છે 11 અને કાવ્યનું શીર્ષક છે હિંડોળો. તો સ્ટુડન્ટ્સ, આગળના વિડિયોની અંદર હિંડોળો જે કાવ્ય છે આપણું, તેની વિસ્તૃત સમજૂતી આપણે પાર્ટ 1 ની અંદર મેળવી ચૂક્યા છીએ. આજે આપણે પાર્ટ 2 ની અંદર કાવ્ય જોવાનું છે, એટલે કે તેને વાંચવાનું છે, સમજવાનું છે, તેમજ તેના શબ્દાર્થ જે છે તે આપણે જોવાના છે. હવે આપણે આગળ જોઈ ચૂક્યા હતા કે આ કાવ્યની અંદર કોઈ કવિની માહિતી આપણને કેમ મળતી નથી, તો તે હું તમને યાદ અપાવી દઉં કે આપણું આજનું જે કાવ્ય છે તેનો સાહિત્ય પ્રકાર છે લોકગીત. લોકગીત એટલે શું? તો કે લોકગીત એટલે લોક સમૂહમાં ગાવામાં આવે છે. લોકગીત પરંપરાથી ચાલ્યું આવતું જે ગીત છે તે છે, અને તે લોકગીત સાંભળવા અને ગાવાની નાના અને મોટા બધાને આનંદ આવે છે, જેથી કરીને આપણને અહીં કવિનું નામ આપવામાં આવ્યું નથી. કેમ? તો કે આપણું આજનું જે હિંડોળો કાવ્ય છે તે લોક સમૂહ દ્વારા રચવામાં આવ્યું છે, એટલે એક વ્યક્તિ કરતા વધારે વ્યક્તિ દ્વારા રચાતું જે કાવ્ય છે, જે ગીત છે, તેને આપણે લોકગીત કહીશું. હવે આજે આપણે આપણું આજનું જે કાવ્ય છે તેની પંક્તિની આપણે તેનું વાંચન કરીશું, તેની સમજૂતી મેળવીશું અને તેના શબ્દાર્થ જોઈશું. તો આપણું આજનું કાવ્ય છે 11, શીર્ષક છે હિંડોળો, સાહિત્ય પ્રકાર લોકગીત, અને આપણું આજનું જે કાવ્ય છે તેનો પેજ નંબર છે 61, એટલે કે 61 નંબર. હવે આપણે પહેલા તેની પ્રસ્તાવના જોઈએ અને ત્યારબાદ કાવ્યનું વાંચન કરીશું. લોકગીત લોક સમૂહ દ્વારા રચાય છે. લોકગીત લોક સમૂહ દ્વારા રચવામાં આવે છે, એટલે કે એક કરતા વધારે વ્યક્તિ દ્વારા લોકગીત રચવામાં આવે છે. લોકગીત પરંપરાથી લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. લોકગીત પરંપરાથી એટલે કે વર્ષોથી લોકગીત જે છે એ ચાલ્યું આવે છે, એટલે કે લોકો લોકગીત નાના અને મોટા બધાને પસંદ આવે છે અને નાના અને મોટા બધા લોકગીતને ગાય છે, તેથી તે નાના અને મોટા સૌને આનંદ આપે છે. આ લોકગીતમાં કૃષ્ણનું વર્ણન કરવામાં આવ્યું છે. આજનું આપણું જે લોકગીત છે તેની અંદર કોનું વર્ણન કરવામાં આવ્યું છે? તો કે આજનું આપણું જે લોકગીત છે તેની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમની ચાલ કેવી છે, તેમનો પહેરવેશ કેવો છે, તેની આપણને આ કાવ્યની અંદર વાત કરવામાં આવી છે. તો હવે આપણે કાવ્યનું વાંચન કરીશું અને તેની સમજૂતી મેળવીશું. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, રૂપાના કડલા ચાર વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ. પહેલા આપણે સાથે સાથે તેના શબ્દાર્થ જોઈ લઈએ અને પછી આપણે કાવ્યની સમજૂતી મેળવીએ. તો હિંડોળો એટલે કે હિંચકો.
साथ ही साथ आपणे बीजो तेनो शब्दार्थ जोईए, बेरखा एटले के रुद्राक्षना मळकावाळी माळा। किन खाबी सुरवान वालो मारो हींचे हिंडोळे आंबानी डाळ। साथे साथे आपणे बीजो तेनो शब्दार्थ जोईए, किन खाबी। जरी बुट्टाना वणाकनुं एक जातनुं कापड। હવે આપણી આ જે પંક્તિ છે તેની આપણે સમજૂતી મેળવીએ તો બાએ બાજુ બંધ બેર ખારે આંબાની ડાળ, કિન ખાબી સુરવાન વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ। આ જે પંક્તિ છે તેની સમજૂતી આ મુજબ છે કે ભગવાન શ્રી કૃષ્ણ માટે આંબાની ડાળ સાથે સોનાની સાંકળથી અને ચાંદીના ચાર કળાઓથી ઇચકો બાંધવામાં આવ્યો છે, તેના પર ભગવાન શ્રી કૃષ્ણ ઝૂલી રહ્યા છે અને પોતાના બંને હાથના પાવડા પર રુદ્રાક્ષના મોટા મળકાવાળી કેયુર માળા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણે પહેરેલી છે। અને ભગવાન શ્રી કૃષ્ણનું પહેરવેશ કેવો છે તો કે તેમનો પહેરવેશ એટલે કે તેમનો ચોરો સુરવાલ જે છે એ સુંદર જરી બુટ્ટાના વણાટવાળી છે અને વાહલો માળો નીચે હિંડોળે આંબાની ડાળ, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ હિંચકા પર ઝૂલી રહ્યા છે। આગળ જોઈએ, ચડવા તે ઘોડલા હંસલા અને આંબાની ડાળ, પિત્તળિયા પલાણ વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ। આ પંક્તિની સમજૂતી આપણે મેળવીએ કે ચડવા તે ઘોડલા હંસલા રે આંબાની ડાળ, પિત્તળિયા પલાણ વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ। આપણે જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે તે હિંચકા પર ઝૂલી રહ્યા છે, પરંતુ હિંચકા પર બેસવા માટે ભગવાન શ્રી કૃષ્ણને આસન જોઈએ, તો આસન ભગવાન શ્રી કૃષ્ણ માટે સામાથી બનાવવામાં આવ્યું છે તે જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ માટે આસન ઘોડાની પીઠ પર જે પિત્તળ નાખવામાં આવે છે તે પિત્તળમાંથી ભગવાન શ્રી કૃષ્ણ માટે આસન બનાવવામાં આવ્યું છે અને તે આસન હિંચકા પર નાખવામાં આવ્યું છે અને તેના પર ભગવાન શ્રી કૃષ્ણ બેસીને હિંચકો ખાઈ રહ્યા છે, એટલે કે ઝૂલી રહ્યા છે। સાથે સાથે આપણે તેના શબ્દાર્થ જોઈશું, પિત્તળિયા એટલે પિત્તળ નામની એક ધાતુ, બીજો આપણે તેનો શબ્દાર્થ જોઈએ, પલાણ એટલે ઘોડાની પીઠ પર નાખવાનું આસન। આગળ આપણે જોઈએ, પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ, ચાલે ચટકંતી ચાલ વાલો વાળો નીચે હિંડોળે આંબાની ડાળ। આપણે આના શબ્દાર્થ જોઈએ અને ત્યારબાદ આપણે તેની સમજૂતી મેળવીશું। તો રાઠોડી એટલે કે રાજપૂતની એક જાતિને લગતું, બીજો આપણે તેનો શબ્દાર્થ જોઈએ કે ચટકંતી ચાલ એટલે કે રૂઆબદાર ચાલ। આની સમજૂતી મેળવીએ
કે પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ ચાલે ચટકંતી ચાલ વાલો વાલો નીચે હિંડોળે આંબાની ડાળ. ભગવાન શ્રી કૃષ્ણ જે છે તેમના માટે હિંચકો બનાવવામાં આવ્યો છે. સામાથી બનાવ્યો છે તે આપણે સમજૂતી મેળવી. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણનો પહેરવેશ કેવો હતો તેની પણ આપણે સમજૂતી મેળવી. હવે આપણે જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પગની અંદર મોજડી પહેરી છે. તે મોજડી કેવી છે? તો કે રાજપૂતો જેવી રીતે મોજડી જેવી પહેરે છે તેવી ભગવાન શ્રી કૃષ્ણે મોજડી પહેરી છે. અને તે મોજડી પહેરીને ભગવાન શ્રી કૃષ્ણ સુંદર શણગાર સજીને હિંચકા પર બેઠા છે અને હિંચકો ખાઈ રહ્યા છે. આગળ જોઈએ. માથે મેવાડી મોડિયા આંબાની ડાળ, દશે આંગળીએ વેડ વાલો વાલો નીચે હિંડોળે આંબાની ડાળ. સાથે સાથે આપણે તેના શબ્દાર્થ જોઈ લઈએ. મેવાડી એટલે મેવાડ, મેવાડવું. મોયું એટલે કસબી ફેટો. આ પંક્તિ જે છે તેની સમજૂતી આપણે મેળવી લઈએ કે માથે મેવાળી મોડિયા આંબાની ડાળ, દશે આંગળીએ વેડ વાલો વાલો નીચે હિંડોળે આંબાની ડાળ. ભગવાન શ્રી કૃષ્ણ હિંચકો આંબાની ડાળ સાથે સોનાની સાંકળથી અને ચાંદીના ચાર કડાઓ વડે બાંધવામાં આવ્યો છે. તેના પર ભગવાન શ્રી કૃષ્ણ હિંચકા ખાઈ રહ્યા છે. તેમણે સુંદર જડીબુટાના વણાટવાળો ચોળો પહેરેલો છે. પોતાના હાથ પર રુદ્રાક્ષના મોટા મણકાવાળી બાવડા પર કેવી માળા પહેરેલી છે. પગમાં રાજપૂતો પહેરે તેવી મોજડી પહેરેલી છે અને પોતાના માથા પર કસબી ફેટો બાંધેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આવી રીતે સુંદર શણગાર સજી અને તૈયાર થઈને આંબાની ડાળ પર જે હિંચકો બાંધેલો છે તેના પર બેસીને હિંચકા ખાઈ રહ્યા છે. આગળ આપણે જોઈએ કે સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, રૂપાના કડલાચાર વાલો વાલો નીચે હિંડોળે આંબાની ડાળ. એટલે કે આંબાની ડાળ સાથે સોનાની સાંકળથી અને ચાંદીઓના ચાર કડાઓ વડે ભગવાન શ્રી કૃષ્ણ માટે હિંચકો બાંધવામાં આવ્યો છે અને તેના પર ભગવાન શ્રી કૃષ્ણ હિંચકો ખાઈ રહ્યા છે. તો સ્ટુડન્ટ્સ, આજનું આપણું આ જે કાવ્ય 11 હતું તેની આપણે સમજૂતી મેળવી, કાવ્ય પંક્તિ વાંચી તેની સમજૂતી મેળવી અને સાથે સાથે તેના શબ્દાર્થ જોયા. તો આશા રાખું છું કે આ જે કાવ્ય છે એ તમને આસાનીથી સમજાઈ ગયું હશે. થેન્ક યુ.